વિશે શું છે સમગ્ર હકીકત? સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં 28 ડિસેમ્બર 2019 સાંજની સમયમાં 2.5 વર્ષની જે છોકરી છે એ પોતાની ઘરની આંગણમાં રમતો હતો. તે સમયથી સાંજની 3 થી 3:30 વચ્ચે છોકરીએ ગુમ થયેલ હતું અને એને ઉપરથી એક અપહરણને ગુનો સરખેજ પોલીસ સ્ટેશન ખાતે 189/2019 દાખલ થયેલ હતું અને એ કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ તથા લોકલ પોલીસની ટીમો તરત જ કામમાં લાગેલ હતું અને બીજો દિવસના સવારના સમયમાં છોકરી ત્યાં આજુબાજુની વિસ્તારમાંથી લોહી લોહાણ હાલતમાં મળી આવેલ હતું અને આ છોકરીની વધુ મેડિકલ તપાસની બાદ એ ગુનાની અંદર વધારે કલમો જેની અંદર પોસ્કોની કલમ તથા રેડની કલમ પણ ઉમેરો કરવામાં આવેલ હતો અને આ કેસની ગંભીરતાથી લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી આશીષ ભાટિયા સાહેબ તથા સ્પેશિયલ કમિશનર ક્રાઇમ અજય તોમર સાહેબે ક્રાઇમની તમામ ટીમોને આ ગુના શોધવા માટેને કામમાં રખાડેલ હતું અને આ ટીમની અંદર ક્રાઇમ બ્રાન્ચના PIs જેની અંદર જયંત ચાવડા તથા દર્શન ભારતની ટીમે તમામ CCTV ફૂટેજસ તથા ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આજે એના અંદરથી જે મેઇન આરોપી મુખ્ય આરોપી જે છે મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે અને મુખ્ય આરોપીનું જે નામ છે એ રાધેશ્યામ રામલખન મિશ્રા છે. એ પોતે બાંદા UPનો રહેવાસી છે અને અમદાવાદ ખાતે સિક્યુરિટી ફર્મમાં કામ કરે છે. સિક્યુરિટીની અંદર માણસોને સિક્યુરિટી પ્રોવાઈડ કરવા માટે માણસો આપવાની કામમાં એ સુપરવાઇઝર તરીકે કામ કરે છે. એને આજે ધરપકડ કર્યું છે અને એને ગુંડાપૂર્વકની તપાસ અને પૂછપરછ કરતા એ ગુનાને અંજામ આપવા માટે એ પોતે છોકરીને લાલચ આપી અને ત્યાંથી બિસ્તર ખવડાવવાને બહાને ત્યાંની લાલચ આપી ત્યાંથી ઉપાડીને લઈ ગયેલ હતું અને આ દુષ્કર્મ કાર્ય પછી છોકરીને ત્યાં મૂકી અને ત્યાંથી ભાગી ગયેલ હતું. આ તમામ હકીકતને ધ્યાનમાં લેતા ઊંડાણપૂર્વક તપાસ તથા સંવેદનશીલતાથી અમદાવાદ શહેર પોલીસે આ ગુના અટકે કરવા માટે પૂરતો પ્રયત્ન કરી અને જેટલા વહેલો થકે હોઈ શકે એવી રીતે આરોપીને ધરપકડ કરી અને લોકલ પોલીસને સુપરત કરવામાં આવી. આરોપી ક્યાં રહે છે અને આજે બાળકીનું પરિવાર જ્યાં રહેતું હતું ત્યાં આગળ કઈ રીતે પહોંચ્યો હતો? તે વિસ્તારથી વાકેફ હતો કે અન્ય કોઈ કારણ છે? આરોપી જે રહે છે એ સરખેજ થી બાવલા જતા જે રોડ ઉપર છે ત્યાં એક કારખાના છે. એને આજુબાજુના એક ઓરડીમાં પોતે રહે છે અને આ એરિયાથી વાકેફ હતો. અને આ આરોપીની જે વધુ પૂછપરછની અંદર એ પણ જાણવા મળ્યું છે કે આરોપીએ ત્યાં છોકરીને ગોતવા માટે જ્યારે ગયેલ હતું અને ત્યાંથી છોકરીને ઉપાડીને લઈ ગયું અને પોતે આ વિસ્તારથી એકદમ વાકેફ હતો. કઈ જગ્યાએ લઈ ગયો હતો બાળકીને? બાળકીને પોતાને બાઇકની આગળ બેસાડી અને જુદા જુદા ઘણા બધા જગ્યાઓમાં લઈ ગયો હતો જેમાં સાનંદ, કેબતપુર અને એના પછી જે જગ્યામાં બનાવ બનેલ હતો આ બનાવ કર્યા પછી એને છોકરીને પોતાને ઘરની 250 મીટર દૂર જગ્યામાં મૂકીને બાળકીની બહેનનો પણ અપહરણનો પ્રયાસ તેણે કર્યો હતો એ બાબતે સમર્થન આપે છે. અત્યારની અમારા જે પૂછપરછની અંદર તમામ ગુનાની લગતી નાકરોને પુરવાર થાય છે અને આગળની અમારી જે તપાસ ચાલુ છે જે તપાસની અંદર મુદ્દાઓ આવે છે અને જે હકીકત છે ફરિયાદની જે હકીકત છે એને સમર્થન મળે છે. આરોપી પોતે બાંદા UPનો રહેવાસી છે અને છેલ્લા 3 થી 5 વર્ષથી આ રહે છે. પોતાના ફેમિલી ત્યાં UPમાં રહે છે અને એકલા આ રહે છે અને સિક્યુરિટીમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે અને સિક્યુરિટી જુદા જુદા એરિયાની અંદર સિક્યુરિટી ગાર્ડ્સને મૂકવા માટેની કામગીરીમાં ભાગ ભજવે છે. સર, ફરિયાદી જે છે અને આરોપી છે એ એકબીજાને ઓળખે છે કેવું કે એને જાણકારી છે કે આ ફેમિલી અહીંયા આ રીતે રહે છે? ફરિયાદી અને ભોગ બનનારની ઓળખાણ ના પુરવાર થાય એના માટે આ તપાસ આ તબક્કે એ જવાબને હું ઉતારું. બીજો કોઈ અટેમ્પ્ટ કરેલો છે આને અપહરણનો કે બીજા કોઈ પ્રયાસ? એ અમારી આગળની તપાસ ચાલે છે. બીજા કોઈ પણ ગુનાઓ એ કર્યું છે કે કેમ અને બીજા કોઈ ગુનાની અંદર એને સંડોવણે છે કે કેમ એને ઉપર અમારે આગળની તપાસ અમારે ચાલે છે. અચ્છા, આરોપી ત્યાં શા માટે ગયો હતો કે સિક્યુરિટી ગાર્ડ લઈને કે કામ માટે ગયો હતો? પછી આ રીતના કરી શા માટે ત્યાં ગયો? અત્યારની અમારી તપાસની અંદર એ ધ્યાન ઉપર આવે છે કે એ જે તે દિવસમાં અને ત્યાં આજુબાજુમાં એક જગ્યામાં
બે સિક્યુરિટી ગાર્ડને મૂકવા માટે કહેલું એના પછી આ ગુનાને અંજામ આપ્યું છે અને આગળની અમારે તપાસ ચાલુ છે. બધું પુરવાર થાય તો આપને જાણ કરવામાં. અત્યારે અમે તપાસની હિતમાં કહી શકાય. આરોપી પોતે મેરિડ છે અને એને 3 બાળકો છે. મોટી ઉંમરની 12 વર્ષની છોકરી છે અને બીજા 2 બાળકો પણ છે. અને પોતાની ફેમિલી આખું જે છે ફેમિલી વતનમાં રહે છે અને એ આરોપી એકલા જ રહે છે. ઓકે.